Good morning, all of you. Yesterday we discussed about moving coil microphone. Today we discuss last topic of this chapter, that is crystal microphone. So choi about crystal microphone. The action of such microphone depends on the piezoelectric effect exhibited by crystal of quartz, tourmaline, dolerite, salt. So જે ક્રિસ્ટલ ઉપર ડિપેન્ડ કરે છે, જેમકે પાઇઝો ઇલેક્ટ્રિક ઇફેક્ટ અલગ અલગ ક્રિસ્ટલ, ક્વાર્ટઝ ક્રિસ્ટલ હોઈ શકે છે, ટુરમેલિન ક્રિસ્ટલ હોઈ શકે છે, ને રોડચેટ સોલ્ટ નો ક્રિસ્ટલ હોઈ શકે છે. તો એ ક્રિસ્ટલ ઉપર પાઇઝો ઇલેક્ટ્રિક ઇફેક્ટ કેવી રીતે વર્ક કરે છે એના ઉપરથી માઇક્રોફોન બનાવેલો છે. સચ ક્રિસ્ટલ ડેવલપ અ પોટેન્શિયલ ડિફરન્સ અક્રોસ ધેર ઓપોઝિટ ફેસીસ વેન સબ્જેક્ટ ટુ મિકેનિકલ deformation such as squeezing, twisting or bending. તો અહીંયા ત્રણ ટાઈપનું મિકેનિકલ ડિફોર્મેશન થઈ શકે છે, સ્ક્વીઝિંગ, ટ્વિસ્ટિંગ એન્ડ બેન્ડિંગ. તો જ્યારે ક્રિસ્ટલ ઉપર આ ત્રણમાંથી કોઈ પણ એક પ્રકારનું મિકેનિકલ ડિફોર્મેશન લાગુ પાડવામાં આવે છે ત્યારે એ ક્રિસ્ટલ હશે, ક્રિસ્ટલના ઓપોઝિટ ફેસ ઉપર પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થાય છે. તો સ્ક્વીઝ થઈ શકે છે, ટ્વિસ્ટ તમે એને વાળી શકો, મચકોડી શકો છો, બેન્ડ થઈ શકે છે, વળી શકે છે, અને સ્ક્વીઝ તમે એને દાબી શકો છો. પરંતુ એ રીતે મિકેનિકલ ડિફોર્મેશન કોઈ પણ ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ થઈ શકે છે. તો એ મિકેનિકલ ડિફોર્મેશન થશે ત્યારે એના ક્રિસ્ટલ ઉપર એના ઓપોઝિટ ફેસ ઉપર પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થશે. ધ મેગ્નિટ્યુડ ઓફ ધી વોલ્ટેજ develop is proportional to extent of the deformation produced and its polarity is reverse when direction of the deformation force is reverse. પર તો જ્યારે વાત કરી છે કે વોલ્ટેજ છે જેટલું એના ઉપર મિકેનિકલ ડિફોર્મેશન લાગુ પડશે એના ઉપર એટલા પ્રમાણમાં એમાં વોલ્ટેજ ડેવલપ થશે. અને એની પોલેરિટીની વાત કરીએ, જો પોલેરિટી જો મિકેનિકલ ફોર્સ જે એપ્લાય કરીએ છીએ, ડિફોર્મેશન જે લાગુ પડે છે એની જે ડાયરેક્શન રિવર્સ કરી દઈએ તો એના જે વોલ્ટેજ હશે એ પણ એની પોલારિટી પણ રિવર્સ થઈ જશે. પરંતુ જે રીતે એ મતલબ કે આપણે બંને કરી શકીએ છીએ, જો પોઝિટિવ વોલ્ટેજ જોતા હશે તો એનું કોઈ એક પર્ટિક્યુલર ડાયરેક્શનમાંથી એના ઉપર મિકેનિકલ ડિફોર્મેશન એપ્લાય કરશું, જો એનાથી ઓપોઝિટ મિકેનિકલ ડિફોર્મેશન એપ્લાય કરશું તો એની પોલારિટી રિવર્સ થઈ જશે. તો એનું એક્ઝામ્પલ છે, ફોર એક્ઝામ્પલ, if the voltage produced by the crystal is positive when twisted clockwise then it would be negative when twisted anticlockwise. તો એક એક્ઝામ્પલ થી એને સમજાવેલું છે ને કે જો વોલ્ટેજ કોઈ ટ્વિસ્ટિંગ કરીએ છીએ, ક્લોકવાઇઝ ટ્વિસ્ટિંગ કરીએ છીએ, તો વોલ્ટેજ પ્રોડ્યુસ થાય છે એ પોઝિટિવ છે, પણ જો એનાથી ઉલટું કે એન્ટીક્લોકવાઇઝ જો એને ટ્વિસ્ટિંગ કરવામાં આવે તો એના વોલ્ટેજ જે હશે એ નેગેટિવ હશે. તો આ રીતે આપણે સમજી શકીએ કે ટ્વિસ્ટિંગ ઉપરથી ક્લોકવાઇઝ ટ્વિસ્ટિંગ કરીએ તો પોઝિટિવ વોલ્ટેજ હશે, પણ એનાથી ઉલટું જો ટ્વિસ્ટિંગ કરીએ છીએ તો સપોઝ એટલે કે એન્ટીક્લોકવાઇઝ ટ્વિસ્ટિંગ કરીએ તો એ નેગેટિવ વોલ્ટેજ પ્રોડ્યુસ થશે. તો આ રીતે સમજાવી શકીએ છીએ કે પોઝિટિવ અને નેગેટિવ ક્લોકવાઇઝ છે કે એન્ટીક્લોકવાઇઝ ક્રિસ્ટલનું ટ્વિસ્ટિંગ છે એના ઉપરથી વોલ્ટેજ આપણે ખબર પડશે પોઝિટિવ છે કે નેગેટિવ. રોઝસ સોલ્ટ ક્રિસ્ટલ ઇઝ યુઝ ફોર ઓડિયો ફ્રીક્વન્સી વેર એઝ ક્વાર્ટઝ ક્રિસ્ટલ ઇઝ ફોર હાયર ફ્રીક્વન્સી અપ ટુ મેની મેગા હર્ટ્ઝ. તો જો સપોઝ કે ઓડિયો ફ્રીક્વન્સી હશે, આપને ખબર છે કે 20 હર્ટ્ઝથી 20 કિલો હર્ટ્ઝની રેન્જ છે, પરંતુ રોઝસ સોલ્ટનો યુઝ કરશો તો ઓડિયો ફ્રીક્વન્સી માટે આપણે યુઝ કરી શકીએ છીએ. દેટ મીન્સ કે એપ્લિકેશન કેવી છે, ઓડિયો માટે યુઝ કરવું છે તો રોઝસ સોલ્ટ લઈ શકીએ છીએ, પણ જો હાયર ફ્રીક્વન્સી મેગા હર્ટ સુધી આપણે જવું છે, તો મેગા હર્ટ સુધી જો ફ્રીક્વન્સીનું રેકોર્ડિંગ કરવું હશે તો એના માટે ફરજિયાત આપણે ક્વાર્ટઝ ક્રિસ્ટલનો યુઝ કરવો પડે. આગળ જોઈએ, ડાયાગ્રામ આપેલું છે, તો ડાયાગ્રામ સમજીએ. તો અહીંયા ડ્રાઈવ પિન આપેલી છે, વચ્ચે નાનો જે આ ભાગ છે, બરોબર ચોરસ ભાગ છે નાનો બહુ જ, તો એ ડ્રાઈવ પિન છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે વી શેપમાં જે છે એ ડાયાફ્રામ આપેલો છે, એ સાઉન્ડ વેવ ઇનપુટમાં આવે છે, અહીંયાથી સાઉન્ડ વેવમાં પ્રોપરલી સાઉન્ડ જ આવે, બીજું કંઈ ડસ્ટ પાર્ટિકલ ના આવે, એના માટે અહીંયા જાળી જેવું રાખેલું છે. તો અહીંયાથી સાઉન્ડ વેવ આવશે, ડાયાફ્રામ ઉપર સાઉન્ડ પડે છે, ત્યાર પછી એ ડાયાફ્રામ ઉપર પ્રેશર, સાઉન્ડ છે એક પ્રકારનું પ્રેશર જ છે, તો એ
પ્રેશર ડાયફ્રામ પર લાગુ પડશે, ડાયફ્રામ પર પ્રેશર વધશે અથવા તો ઘટશે, કારણ કે ડાયફ્રામ ફ્લેક્સિબલ હશે, તેના કારણે એ ડ્રાઈવ પિનને પિન ઉપર એ પ્રેશર એપ્લાય થશે, તો પ્રેશર એપ્લાય થશે રિલીઝ થશે, એપ્લાય થશે રિલીઝ થશે, તો એવું કન્ટિન્યુઅસ સાઉન્ડ વેવના આધારે થયા રાખશે. અને એ ડ્રાઈવ પિન સાથે બે પ્લેટ મેટલ પ્લેટ આરે જોડાયેલું છે, અને એ બે મેટલ પ્લેટની વચ્ચે આપણે ક્રિસ્ટલ રાખેલો છે. જ્યારે એક નીચેનો ભાગ જે ફિક્સ કરેલો છે, બરાબર, અહીંયા જે ભાગ જે ફિક્સ છે, ઉપરનો ભાગ જે મૂવ થઈ શકે એવો છે, તો જ્યારે અહીંયાથી ફોર્સ આવશે તો એ ભાગ નજીક જશે, બરાબર, અને ભેગા થશે, તો એ રીતે કન્ટિન્યુઅસલી એ જ્યારે નજીક આવે છે તો એના કારણે ક્રિસ્ટલ ઉપર પ્રેશર લાગશે, અને એ ક્રિસ્ટલ ઉપર પ્રેશર લાગશે તો એના બંને ફેસ, ક્રિસ્ટલના ઓપોઝિટ ફેસ છે, બંને બાજુ ઈ લખેલું છે, એ ફેસ ઉપર પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થશે. એ પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થાય છે, એ આ બંને ઈ ટર્મિનલ છે, એ ટર્મિનલ છે, હકીકતમાં ઈ છે, તો એ ટર્મિનલથી બહાર એમ્પ્લીફાયર ઉપર એ પ્રોડ્યુસ થયેલા વોલ્ટેજને લઈ જવામાં આવે છે. તો આખી એરેન્જમેન્ટ આ ટાઈપની જે થયો તમે એરેન્જમેન્ટ જોઈ શકો છો. તો સમજીએ એરેન્જમેન્ટ કઈ રીતે છે, શું આપેલું છે. એઝ શોન ઇન ધી ફિગર, ધ સેન્ટર ઓફ ધ ડાયફ્રામ ઇઝ અટેચ ટુ ડ્રાઈવ પિન હુઝ અધર એન્ડ કોન્ટેક્ટ્સ અ સેન્ડવિચ ઓફ મેટલ પ્લેટ વિચ કોન્ટેન્સ અ ક્રિસ્ટલ. તો આપણે વાત કરી રહી છે રીતે કે ડાયફ્રામ જે અટેચ થયેલો છે ડ્રાઈવ પિન સાથે, ને એ અટેચ થયેલો છે બે મેટલ પ્લેટ સાથે જે ક્રિસ્ટલ આરે જોડાયેલો છે. બે સેન્ડવિચ મેટલ પ્લેટ છે, સેન્ડવિચ એટલે કે બંને બાજુ મેટલ પ્લેટ છે ને વચ્ચે ક્રિસ્ટલ છે, તો એ સેન્ડવિચ જેવી એરેન્જમેન્ટ બનાવે છે, એટલા માટે સેન્ડવિચ કીધું છે. તો સેન્ડવિચ તો અને વચ્ચે જે ક્રિસ્ટલ રાખેલો છે. ધ લોઅર એન્ડ ઓફ ધ મેટલ સેન્ડવિચ ઇઝ ફિક્સ, આપણે અહીંયા લાલ દેખાડેલો છે, તો લોઅર એન્ડ જે એ મેટલ પ્લેટનો ફિક્સ કરી દીધેલો છે ટુ ધી માઇક્રોફોન હાઉસિંગ, બટ ધ અપર એન્ડ ઇઝ ફ્રી ટુ મૂવ, અને ઉપરનો જે છેડો છે, બરાબર, તો ઉપરનો જે છેડો છે એ ફ્રી ટુ મૂવ છે, કે જેથી તે મૂવમેન્ટ કરી શકે. વેન સાઉન્ડ વેવ ફોલ્સ ઓન ધી ડાયફ્રામ ઇટ વાઇબ્રેટ્સ ટુ એન્ડ ફ્રો, થેરબાય સબ્જેક્ટિંગ ટુ ધ ક્રિસ્ટલ ટુ મિકેનિકલ સ્ટે. જ્યારે સાઉન્ડ વેવ ડાયફ્રામ ઉપર ઇનપુટમાં આવે છે, પડે છે, ત્યારે ડાયફ્રામ ઉપર મિકેનિકલ ફોર્સ લાગશે, ને ડાયફ્રામ છે આગળ અને પાછળ ટુ એન્ડ ફ્રો, તો ટુ એન્ડ ફ્રો એટલે આગળ અને પાછળ, તો આગળ પાછળ મૂવમેન્ટ કરશે, અને એ મૂવમેન્ટના કારણે એ વાઇબ્રેશન કરશે, અને જે ડ્રાઈવ પિન છે એના ઉપર મિકેનિકલ સ્ટ્રેસ એપ્લાય કરશે. તો એ મિકેનિકલ સ્ટ્રેસ ડ્રાઈવ પિનને કારણે મેટલ પ્લેટ ઉપર જશે, અને મેટલ પ્લેટના કારણે એ ક્રિસ્ટલ સુધી મિકેનિકલ સ્ટ્રેસ પહોંચશે. હેન્સ એન અલ્ટરનેટિંગ વોલ્ટેજ ઇઝ ડેવલપ બિટવીન ધ ઓપોઝિટ ફેસ ઓફ ધી ક્રિસ્ટલ. તો એના કારણે ક્રિસ્ટલના ઓપોઝિટ ફેસ ઉપર અલ્ટરનેટિંગ વોલ્ટેજ ક્રિએટ થશે. ધીસ વોલ્ટેજ ઇઝ પિક અપ બાય ધ મેટલ પ્લેટ ઇલેક્ટ્રોડ્સ. તો એ જે વોલ્ટેજ ક્રિએટ થાય છે તો એ મેટલ પ્લેટના ઇલેક્ટ્રોડથી પિકઅપ એટલે કે એનાથી લેવામાં આવે છે, માર્ક્ડ બાય ઈ, તો ઈથી દર્શાવેલા છે, એનાથી એ વોલ્ટેજને પિકઅપ કરી લેવામાં આવે છે, એન્ડ ધેન ટેકન આઉટ ફોર ધ ફર્ધર નેસેસરી એમ્પ્લીફિકેશન, ત્યાંથી એમ્પ્લીફાયર સુધી લઈ જવામાં આવે છે કે જેથી એનું પ્રોપર એમ્પ્લીફિકેશન કરી શકીએ. આગળ જોઈએ. ઇન સમ ટાઈપ ઓફ માઇક્રોફોન ધ ક્રિસ્ટલ સ્લેબ એક્ટ ઇટ્સ ઓન ડાયફ્રામ, બટ મોર સ્લેબ આર નેસેસરી ઇન ધેટ કેસ. તો ક્યારેક એવું પણ બને છે કે એમાં ક્રિસ્ટલ સ્લેબ જે પોતે જ એ ડાયફ્રામ પોતાનું ડાયફ્રામ હોય એ રીતે બિહેવ કરે છે, પણ એમાં વધારે સ્લેબની જરૂર પડતી હોય છે, ત્યારે એ જગ્યાએ સ્લેબ વધારવા પડે છે. સચ માઇક્રોફોન સફર્સ ફ્રોમ મિકેનિકલ રિસ્પોન્સ ઓફ ધ ડાયફ્રામ એન્ડ ધેર વોલ્ટેજ ફોલ્સ ઓફ વેરી રેપિડલી એટ હાયર ફ્રીક્વન્સી. તો આવી જગ્યાએ મિકેનિકલ રિસ્પોન્સ પ્રોપર મળે, પરંતુ એના માટે ડાયફ્રામ છે એને વોલ્ટેજ જે કન્ટિન્યુઅસ જનરેટ થશે અને ફોલ્સ થશે એ હાયર ફ્રીક્વન્સી ઉપર વધારે ઝડપથી બનતું હશે. ઓલસો ધ ઇલેક્ટ્રિકલ વેવફોર્મ જનરેટેડ બાય ધેમ ઇઝ નોટ અ વેરી ફેથફુલ કોપી ઓફ ધ વેવફોર્મ ઓફ ધ મિકેનિકલ ડિફોર્મેશન એપ્લાઇડ ટુ ધેમ. તો બીજી પણ વાત કરી છે કે ઇલેક્ટ્રિકલ વેવફોર્મ જે જનરેટ થાય છે, ક્રિએટ થાય છે, એ પ્રોપરલી ફેથફુલ કોપી નથી હોતી. ફેથફુલ કોપી એટલે કે તે જેવી હોવી જોઈએ એવી જ કોપી હોતી નથી, એટલે કે પ્રોપરલી એનું આઉટપુટ મળતું નથી, મતલબ જેવું પહેલાં મળવું જોઈએ એવું જ મિકેનિકલ ડિફોર્મેશનથી મળતું નથી.
એના એટલા માટે ધે આર નોટ યુઝફુલ ફોર રેકોર્ડિંગ વર્ક, પૂરતો એટલા માટે આપણે એને રેકોર્ડિંગ વર્ક માટે યુઝ કરી શકતા નથી. બટ આર ઓનલી યુઝ ઇન વોઇસ કમ્યુનિકેશન વેર મેઇન ઓબ્જેક્ટિવ ઇઝ ઇન્ટેલિજિબિલિટી ઓફ ધી સાઉન્ડ. તો મોટી જગ્યા મોટા ભાગે એનું રેકોર્ડિંગમાં વર્ક નથી કરતો, પણ ક્યાં કરીએ છીએ તો જ્યાં વોઇસ કમ્યુનિકેશન કરવાની વાત આવે એ જ જગ્યાએ આપણે એનો યુઝ કરીએ છીએ. જ્યાં મેઇન સબ્જેક્ટ છે એ સાઉન્ડની ઇન્ટેલિજિબિલિટી, એટલે કે પ્રોપર સાઉન્ડ આવે એનું જ હોય. ખરે તો મોરઓવર કે રેકોર્ડિંગ માટે યુઝ નથી કરતા, જે સાઉન્ડ છે એનો કમ્યુનિકેશનમાં જ મોટા ભાગે યુઝ કરીએ છીએ. તો ક્રિસ્ટલ કેન બી ઇઝીલી ડેમેજ બાય ટેમ્પરેચર એન્ડ હ્યુમિડિટી. તો એક નેગેટિવ પોઈન્ટ કહી શકીએ કે ડેમેજ થઈ જાય છે ટેમ્પરેચરથી અને હ્યુમિડિટી ઇઝીલી ડેમેજ થઈ જાય છે. તો થોડુંક પણ ટેમ્પરેચરની રાઇઝ થાય તો હ્યુમિડિટી ભેજનું પ્રમાણ વધી જશે, તો ક્રિસ્ટલ ડેમેજ થઈ જાય છે. હાવેવર વન ઓફ ધેર આઉટસ્ટેન્ડિંગ ફીચર ઇઝ ધેટ ધે ગીવ્સ વેરી લાર્જ આઉટપુટ ફોર અ ગિવન સાઉન્ડ ઇનપુટ. તો એક એડવાન્ટેજીસ કહી શકીએ કે લાર્જ આઉટપુટ આપે છે, પરંતુ એનો એડવાન્ટેજીસ છે લાર્જ આઉટપુટ આપે છે. સો નીડલેસ સબસિક્વન્ટ એમ્પ્લિફિકેશન એઝ કમ્પેર્ડ ટુ ધ અધર માઇક્રોફોન. તો આમાં એમ્પ્લિફાયરની જરૂર પણ નથી પડતી, અથવા તો બહુ જ ઓછી જગ્યાએ જરૂર પડે છે. પરંતુ એમ્પ્લિફાયર ન યુઝ કરીએ તો પણ ચાલશે. તો નીડલેસ એટલે કે જરૂરિયાત નથી કે આગળ સબસિક્વન્ટમાં એમ્પ્લિફિકેશનની જરૂર પડે, બરાબર. એવું જરૂરિયાત નથી કે એમ્પ્લિફાયર રાખવું જ પડે અને એમ્પ્લિફિકેશન કરવું જ પડે, તો એનો એડવાન્ટેજીસ કહી શકીએ. સિન્સ ધેર ઇમ્પિડન્સ ઇઝ હાઈ, ધે કેન બી ડાયરેક્ટલી કનેક્ટેડ ટુ ધ હાઈ ઇનપુટ ઇમ્પિડન્સ ઓફ ધી એમ્પ્લિફાયર. તો એનો ઇમ્પિડન્સ છે જે એ પણ હાઈ હોવાના કારણે ડાયરેક્ટલી હાઈ ઇમ્પિડન્સ એમ્પ્લિફાયર સાથે ડાયરેક્ટ કનેક્ટ કરી શકીએ છીએ. ધે કેન બી મેડ સ્મોલ ઇનફ ટુ બી યુઝ ઇન હિયરિંગ એડ્સ. તો એટલું નાનું એ બનાવવામાં આવે છે, ક્રિસ્ટલ માઇક્રોફોન છે એટલું નાની સાઇઝમાં બને છે કે જે આપણે હિયરિંગ એડ્સમાં પણ યુઝ કરી શકીએ છીએ. હિયરિંગ એડ્સ એટલે કે જે સાંભળી ન શકતા હોય, ખરો, તો સાંભળવામાં તકલીફ પડતી હોય તો એ જે કાનમાં પહેરતા હોય છે કે જેનાથી સાંભળવામાં એને મદદરૂપ થશે, પરંતુ હેન્ડ ફ્રી જેવું હોય છે નાના એને કાનમાં, તો એને આપણે કહીએ છીએ હિયરિંગ એડ્સ. તો એ નાની સાઇઝના હિયરિંગ એડ્સ હશે, પરંતુ એ હિયરિંગ એડ્સ બનાવવા માટે પણ યુઝ થાય છે ક્રિસ્ટલ માઇક્રોફોન. આગળ જોઈએ નેક્સ્ટ એન્ડ લાસ્ટ માઇક્રોફોન, તો સિરામિક માઇક્રોફોન. સિરામિક માઇક્રોફોન ઇઝ જસ્ટ લાઈક ક્રિસ્ટલ માઇક્રોફોન, બરાબર. બંને ઓલમોસ્ટ સરખા છે, ક્રિસ્ટલ માઇક્રોફોન જેવો જ છે સિરામિક માઇક્રોફોન. બોથ ટ્રાન્સડ્યુસર ડિપેન્ડ્સ ઓન પાઇઝોઇલેક્ટ્રિક પ્રોપર્ટી, બરાબર. બંને ડિપેન્ડ્સ કરે છે, બંને પાઇઝોઇલેક્ટ્રિક પ્રોપર્ટી ઉપર જ ડિપેન્ડ્સ કરે છે. ધ મેઇન ડિફરન્સ બિટવીન ધોઝ ટુ માઇક્રોફોન ઇઝ ધેટ બેરિયમ ટાઇટેનેટ ઓફ સિરામિક, બરાબર. એક પ્રકારનું સિરામિક છે બેરિયમ ટાઇટેનેટ, બરાબર. તો બેરિયમ ટાઇટેનેટ યુઝ આર ટ્રાન્સડ્યુસર એલિમેન્ટ ઇન ધી સિરામિક માઇક્રોફોન. તો અહીંયા જનરલી સિરામિક માઇક્રોફોનમાં બેરિયમ ટાઇટેનેટનો યુઝ થાય છે, જ્યારે ક્રિસ્ટલ માઇક્રોફોનમાં રોડસ સોલ્ટ છે, ક્વાર્ટઝ ક્રિસ્ટલ છે, ટુર્મેલિન ક્રિસ્ટલ છે, તો એનો યુઝ થતો હોય છે. તો અહીંયા આપણે જનરલી બેરિયમ ટાઇટેનેટ સિરામિક માઇક્રોફોનમાં યુઝ થાય છે. રોચેસ સોલ્ટ ટાઈપ ક્રિસ્ટલ કેન નોટ વિથસ્ટેન્ડ ટેમ્પરેચર અબાઉટ 55 ડિગ્રી સેલ્સિયસ. આપણે ક્રિસ્ટલ માઇક્રોફોનમાં જ વાત કરી કે એનું વધારે ટેમ્પરેચર સાથે વિથસ્ટેન્ડ નથી કરી શકતું, એ ડેમેજ થઈ જાય છે, અથવા હ્યુમિડિટીમાં પણ ડેમેજ થઈ જાય છે. પણ એનો ડિસએડવાન્ટેજ છે, પણ અહીંયા આપણે જોઈએ, બરાબર, તો એ પણ એનો એડવાન્ટેજ મળે છે કે જોઈએ આગળ. ઓલસો ડાયરેક્ટ મોઇસ્ચર ઓર વેરી હ્યુમિડ એન્વાયરમેન્ટ વુડ ઇવેન્ચ્યુઅલી ડેમેજ ધ સોલ્ટ ક્રિસ્ટલ. તો રોચેસ સોલ્ટ છે એને 55 ડિગ્રી સેલ્સિયસથી વધારે ટેમ્પરેચર હશે તો એ ડેમેજ થઈ જાય છે. એને ડાયરેક્ટ મોઇસ્ચર જો આપવામાં આવે અથવા તો મોઇસ્ચરના કોન્ટેક્ટમાં આવે તો પણ એ ડેમેજ થઈ જાય છે, અથવા તો વેરી હ્યુમિડ એન્વાયરમેન્ટમાં જો રાખવામાં આવે, બરાબર, કે સપોઝ કે ચોમાસું હશે તો એમાં વધારે હ્યુમિડિટી હશે તો ત્યારે પણ ડેમેજ થઈ જાય છે. તો આ બધા એના ડિસએડવાન્ટેજ છે, બરાબર, ક્રિસ્ટલ માઇક્રોફોનના. પણ બેરિયમ ટાઇટેનેટની વાત કરીએ તો બેરિયમ ટાઇટેનેટ સિરામિક એલિમેન્ટ છે, ઇઝ ફાર મોર ટોલરન્ટ ફોર હાઈ ટેમ્પરેચર એન્ડ હાઈ હ્યુમિડિટી. તો બેરિયમ ટાઇટેનેટ વધારે ટેમ્પરેચર પણ કેપેબલ છે સહન કરી શકે છે અને વધારે હ્યુમિડિટી પણ
સહન કરી શકે છે. ધ એડવાન્ટેજીસ ઓફ બેરિયમ ટાઇટેનેટ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ધ એલિમિનેશન ઓફ ધ રોચર્ટ સોલ્ટ ક્રિસ્ટલ. બેરિયમ ટાઇટેનેટ આવી ગયા ત્યાર પછી રોચર્ટ સોલ્ટ ક્રિસ્ટલ જે એને એલિમિનેશન કરી નાખ્યું, એટલે કે એને જગ્યાએ સિરેમિક માઇક્રોફોન આવી ગયું છે, એનું કાઢી નાખ્યું છે. તો એની જગ્યાએ હવે બધા રોચર્ટ સોલ્ટના બદલે બધા સિરામિક માઇક્રોફોન યુઝ કરવા માંડ્યા છે. અધર એડવાન્ટેજ ઓફ સિરામિક માઇક્રોફોન ઇઝ ધેટ ઇટ ગિવ્સ સ્લાઇટલી હાયર સિગ્નલ આઉટપુટ ઓવર ધ સેમ સાઉન્ડ ઇનપુટ ઓવર અધર માઇક્રોફોન. તો બીજા માઇક્રોફોનની સાપેક્ષે આપણે જોઈએ તો સિરામિક માઇક્રોફોન છે એ જનરલી હાયર સિગ્નલ આઉટપુટ આપે છે. બીજા માઇક્રોફોન એક જ સરખું ઇનપુટ આપીએ છતાં પણ બીજા માઇક્રોફોનની સાપેક્ષે સિરામિક માઇક્રોફોન છે એ જસ્ટ હાયર સિગ્નલ આઉટપુટ આપે છે. તો આ રીતે આપણે ક્રિસ્ટલ માઇક્રોફોન એન્ડ સિરામિક માઇક્રોફોન સમજાવી શકીએ. ઓકે, તો અહીંયા આપણું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. આપણે કાલથી નેક્સ્ટ ચેપ્ટર ચાલુ કરશું. ઓકે, થેન્ક યુ વેરી મચ. કોઈ પણ ક્વેરી હોય, ખાસ સૂચના કે કંઈ પણ આ ચેપ્ટરમાં ક્વેરી હોય તો તમે ડાયરેક્ટલી કોલ કરી શકો છો મને. ઓકે, થેન્ક યુ.